છે. મારે બાબો છે 6 વર્ષનો, તો એ મને અવારનવાર એમ પૂછે કે ભગવાન ક્યાંથી આવ્યા, ભગવાનની મમ્મી કોણ, એ બધું. તો હું અને એના દાદી બનતો અમે પ્રયત્ન કરીને એને સમજાવીએ કે ભગવાનનો જન્મ આવી રીતે થયો, પણ એટલો ઇન્ક્વિઝિટિવ છે ને, પૂછપૂછ કરે મને કે પથ્થર કોણે બનાવ્યો. તો હું એમ કહું બધી માટી ભેગી થઈને પથ્થર ભગવાનને બનાવ્યો, તો એ માટી ભગવાન ક્યાંથી લાયા, કેવી રીતે જાદુ કર્યું, એ બધું તો બરાબર. પછી કોઈ આપણે એને શીખવાડ્યું હોય કે કોઈ તને મારે, પહેલાં તો મને નહોતી ખબર એટલે સારું મારી આવજે. તો હવે મારી બેબી મોન્ટેસરીમાં જાય છે, અંબા મોન્ટેસરીમાં, તો વી શુડ નોટ હર્ટ એનીબડી. તો હું બાબાને કહું કે હવે કોઈ તને મારે તો નહીં મારવાનું બેટા. તો મને કહે પણ મને 5-6 વાર મારે તો, મેં કહું તો તારે તારો હાથ પકડીને બીક બતાવજે પણ મારતો નહીં. એટલે મને એવું બી થાય કે એને સંસ્કાર સાચા કેવી રીતે આપવા, એમ આપણે આ વર્લ્ડમાં જ્યારે બધા ખરાબ જ છે તો કેવી રીતે એને સારી, એમ ખરાબ બનતા કેવી રીતે એમ અટકાવવો. ના, એ તો તમે જેટલું આમાં રહેશો ને, તમારું જોઈને જ શીખશે. શું બાળકને કહેવાથી નથી સુધરતા, એ જોઈને શીખે છે. શું આપણી આંતરિક પરિણતિ જેટલી મા બાપની હાયર લેવલ પર જાય છે ને, એની ઇમ્પેક્ટ એના ઉપર પડે જ છે. આપણે સંસારમાં, આપણે ઘરમાં ઘાટાઘાટી ના કરતા હોય, હસબન્ડ વાઈફ આર્ગ્યુ કરતા ના હોય, અથવા આપણે પ્રેમથી કશાય આપવા વગરનો વ્યવહાર આપણો થતો જાય, જ્ઞાન લેવા પછી લીધા પછી કશાય રહીતનો વ્યવહાર થશે, પ્રેમવાળો વ્યવહાર થશે. બાળકને પણ આપણે પ્રેમથી લઈએ, એમને પણ ઘાટાઘાટી ના કરીએ, સમજાવી સમજાવીને. નાના 5-6 વર્ષના બાળકને શું કેટલું સમજાય, એટલે ઘાટાઘાટી તો આપણા કંટ્રોલ નથી રહેતો, એટલે આપણે એને ઠોકી દઈએ છીએ ને કશાય કરી નાખીએ. જેવું આપણે જ્ઞાનમાં રહીશું ને, એટલે ઓટોમેટિક પેલું બધું બંધ થઈ જશે વ્યવહાર. એ લોકોને આ ઉપર લઈ જાય છે. શું બાકી આપણે કે આમ કરને આમ ના કર, આમ કરને આમ ના કર, એ કશું બહુ લાંબુ ચાલતું ટકતું નથી એ લોકોને. કારણ કે એ આપણે જે ના કરવાનું કહીએ એ આપણે તો કરતા હોઈએ છીએ, એટલે સમજી જાય કે આમાં કંઈ દમ નથી, વચન બળ જ ના હોય. શું જેટલું આપણું પ્યોર થયું હશે ને એટલું બાળકને અસર થશે. અમે એ જ કરીએ છીએ ને, બીજું શું કરીએ છીએ. અમે તમને બધાને કંઈ કહીએ છીએ, પહેલાં અમે અંદર ચોખ્ખું થયેલું હોય, અમારો અનુભવમાં આવ્યું હોય તો જ એ વાત કરીએ, અને એ વાત કરીએ તો તમને મેં ઉગે નહીં ના ઉગે, એવો નિયમ છે. શું એટલે આ જ રસ્તો છે. શું આ જ રસ્તો છે, પ્રેમથી લેવાનો, પ્રેમ સ્વરૂપે. એની ભૂલો થાય તો એ આપણને અંદર ઊંચું નીચું ના થાય, કારણ કે ભૂલો તો થવાની છે, બાળકની તો થવાની જ નહીં, ભૂલો તો કરે જ ને. એટલે આપણે એને સહજ લઈએ તો એ ઓટોમેટિક એમના સંસ્કાર આવે, એ સમજે કે આવું ઘાટાઘાટી ના કરાય, કોઈની ભૂલ થાય તો એને ક્ષમા આપતા એ શીખે. અત્યારની આ જનરેશન બહુ સ્માર્ટ છે, એટલી બધી સ્માર્ટ છે એ તરત આમ પકડશે મા બાપને તો. હા, એ તો એકદમ ડબલ ચેક કરતા જાય છે આપણને. પણ નિરૂમા એક વાત હતી કે બહુ જ કંટ્રોલ કરવો હોય, જ્યારે સિચ્યુએશન્સ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય આપણું કંઈ જ માનતા ના. મારાથી બહુ વખત એમ એને મરાઈ ગયું બી છે, પહેલેથી જ એવું હતું કે મારા છોકરા થશે તો હું નહીં મારું. પણ મને ખબર નહીં, બહુ જિદ્દી છોકરા જોડે મને એમ થાય હું બહુ જિદ્દી હઈશ, એટલે મને જિદ્દી છોકરા આવ્યા કે મેં મમ્મીને હેરાન કરી હશે એટલે મમ્મી મને હેરાન કરે છે આ લોકો. ના, એવું નથી હોતું, આપણે તો નથી, આપણે એમ એટલું બધું આપણું ફરતું જ નહોતું મમ્મીને હેરાન કરી શકીએ. આ લોકો ફરે છે, આ જનરેશન જ બધી ફાઇન ઓવર છે. આ લોકોને આરપીએમ ખૂબ ફાસ્ટ હોય છે. આપણે આ વિચાર જ નહોતો આવતો કે આ પથ્થર શેમાંથી બને છે, માટી શેમાંથી બને છે, ભગવાન ક્યાંથી જન્મે છે, આ વિચાર જ ક્યાં આવતા હતા પૂછીએ. આપણે આપણા મા બાપ કે બેસી જા ખૂણા, તો બેસી જતા હતા, ઊભા થતા તો ઊભા થતા હતા, આમ નહીં કરવાનું તો નહીં કરે. આ તો કે 70 પ્રશ્ન પૂછશે કેમ નહીં કરવાનું, આપણી પાસે એને જવાબ નથી, મા બાપ પાસે જવાબ નથી. એટલે પેલા સમજે કે આ સમજ્યા વગર જ કહે છે, આમ ધમકી છે એ નહીં કહેશે. શું એ પ્રોબ્લેમ થાય છે. એટલે આ સંસારમાં મા બાપ આપણે હિસાબ લઈને આવ્યા છે, આ લોકોના નિમિત્તે આપણા કશાયો ખપશે, આપણે મોક્ષને લાયક થઈશું એમ કરીને ચાલો. આપણે કેટલી ક્ષમતા રહે છે કે નથી રહે એનો આપણું થર્મોમીટર છે, બતાડી આપશે.